ના બ્રેડ ના મેંદો કે પછી ના ઘઉંનો લોટ આ છે એકદમ સુપર ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી એવો નવો નાસ્તો જો તમને કંઈક નવીન બનાવીને ખાવાની ઈચ્છા થતી હોય તો તમે આ રીતે આ નવો નાસ્તો બનાવીને ખાઈ શકો છો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો મેં અહીં કડાઈમાં બે બાઉલ જેટલું પાણી લઈ લીધું છે અને તેની સાથે સાથે આપણે પાણીના ભાગનું મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરીએ અને પાણીને ઉકળવા દઈએ તો ફક્ત સાતથી આઠ મિનિટમાં તો પાણી ઉકળી જશે તો તમે અહીં જોઈ રહ્યા છો કે પાણી છે હવે ઉકળી ગયું છે તો બે બાઉલ પાણીની સામે એક બાઉલ આપણે સોજી એડ કરીશું તો આ રીતે આપણે થોડો થોડો સોજી એડ કરતા જશું અને આ રીતે ચમચાની મદદથી મિક્સ કરતા જશું એટલે લમ્સ ના પડે અને સોજી છે ફૂલીને એકદમ સરસ થઈ જાય અત્યારે આમાં ચમચો ફેરવતા તમારો હાથ છે એકદમ ભારે જણાશે પરંતુ જેમ જેમ સોજી છે એ પાણી ઓબ્ઝર્વ કરતો જશે અને કઢાઈને છોડતો જશે તેમ તેમ તમને હળવું લાગશે સાતથી આઠ મિનિટમાં તો તમે જુઓ સોજી છે એ કઢાઈ છોડવા લાગ્યો છે તે અલગ અલગ થઈ રહ્યો છે તો બસ આપણે આવો જ સોજી કઠણ કરવાનો છે તો હવે આપણે તેને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું અને હવે આપણે આગળની પ્રોસેસ કરીએ અહીં મેં એક કઢાઈમાં ચાર મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો અહીં તેલ છે એ ગરમ થઈ ગયું છે તો હવે એક નાની ચમચી જેટલી રાય એડ કરીશું રાય પણ ફૂટવા લાગી છે તો એક નાની ચમચી જેટલું આપણે આખું જીરું એડ કરીએ અને જીરું પણ થઈ ગયું છે તો હવે આપણે ચપટી હિંગ એડ કરીશું અને તરત જ અહીં મેં ત્રણ લીલા મરચાંને આ રીતે કટ કર્યા છે અને એક ઈ ચાદુના ટુકડાને છીણીને લીધું હતું તો એ પણ આપણે એડ કરીશું અને હવે આપણે એક મીડિયમ સાઇઝના ટામેટાને મેં કટ કરી લીધું હતું તો એ એડ કરીએ અને એકવાર મિક્સ કરી લઈએ અને એક અડધા કેપ્સિકમને આ રીતે ઝીણા ઝીણા કટ કરી લીધા હતા પણ આપણે એડ કરીશું અને ટામેટા અને કેપ્સિકમના ભાગનું મીઠું અને એક નાની ચમચી જેટલી હળદર પાવડર અને થોડી ખાંડ એડ કરીશું અને એકવાર મિક્સ કરીને આપણે પાંચ મિનિટ માટે ધીમા ગેસ ઉપર ઢાંકીને તેને ચડવા દઈએ એટલે ફટાફટ ચડી જાય પાંચ મિનિટ પછી આપણે ઢાંકણ ઓપન કરીશું તો ઓલમોસ્ટ ટામેટા અને કેપ્સિકમ છે એ સરસ ચડી ગયા છે તો એકવાર મિક્સ કરી લઈએ અને ચમચાથી આ રીતે પ્રેસ કરીએ એટલે એકદમ ટામેટા છે મેસી થઈ જાય અહીં મેં પાંચ મોટી સાઈઝના બટેકાને બાફીને તેની છાલ ઉતારીને મેશ કરી લીધા હતા તો તે એડ કરીશું અને તેની સાથે સાથે અડધી ચમચી જેટલો ચાટ મસાલો એક નાની ચમચી ગરમ મસાલો એક નાની ચમચી લાલ મરચું પાવડર અને બટેકાના ભાગનો આપણે મીઠું એડ કરીશું અને હવે આપણે ફ્રેશ લીલા ધાણા એડ કરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ એટલે બટેકા સાથે મસાલા છે એ પણ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય તો ફ્રેન્ડ્સ અહીં જો મસાલો છે એ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ દસ મિનિટના રેસ્ટ બાદ મસાલો એકદમ સરસ ઠરી ગયો છે તો આપણે હાથમાં આ રીતે થોડો મસાલો લઈ લઈએ અને તેને રાઉન્ડ શેપ પહેલાં તો આપી દઈએ અને પછી આ રીતે આપણે પ્રેસ કરીને તેને આપણે ચોરસ શેપ આપીશું તમારે ગોળ શેપ આપવો હોય તો એ પણ આપી શકાય છે પરંતુ તમને ક્યાંક નવીન બનાવીને ખાવાની ઈચ્છા થતી હોય તો તમે આ રીતે સ્ક્વેર શેપ આપીને બધી ટીકીઓ તૈયાર કરી શકો છો તો બસ આ રીતે બીજી બધી ટીકીઓ તૈયાર કરી લઈએ તો અહીં બધી ટીકીઓ મેં આ રીતના ચોરસ શેપમાં વાળી લીધી છે અહીં એક કઢાઈમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું અને અહીં તમે જોઈ રહ્યા છો કે સોજી પણ સારી રીતે ઠરી ગયો છે તો એ પણ આપણે એડ કરીએ હાથમાં આ રીતે થોડું તેલ લગાડીને આપણે સોજીને બરાબર મસળી લઈએ આને મસળતા આપણે પાંચથી સાત મિનિટ જેટલો ટાઈમ લાગશે જ્યાં સુધી તે સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને મસળીશું તો આને આપણે મસળતા સાતથી આઠ મિનિટ જેટલો સમય લાગશે સાતથી આઠ મિનિટ બાદ તમે એ જોઈ રહ્યા છો કે આપણો સોજી છે એકદમ સરસ મસળાઈ ગયો છે અને તે સોફ્ટ પણ થઈ ગયો છે એકદમ માવા જેવો લાગી રહ્યો છે તો હવે બસ આમાંથી આપણે જે નોર્મલ રોટલીનું જે લુવો લેતા હોય એના કરતાં થોડો મોટી સાઇઝનો આમાંથી લુવો લઈ લઈએ અને આપણે તેને રાઉન્ડ શેપ આ રીતના આપીશું તો જો એકદમ પરફેક્ટ એવું એક લુવો છે એ તૈયાર થઈ ગયો છે તો હવે તેને આપણે પાટલી ઉપર લઈ લઈએ અહીં મેં પાટલી ઉપર એક પ્લાસ્ટિકનો કાગળ લીધો છે અને આ રીતે આપણે ઉપરથી તેલ બધી સાઈડ લગાડી દઈએ અને હવે આપણે જે લુવો તૈયાર કર્યો હતો એ આપણે મૂકીશું તો આજે આપણે વણવાની ઝંઝટ વગર જ આ નાસ્તો બનાવીશું મેં અહીં પ્લાસ્ટિક પર એક લુવો છે એ મૂકી દીધો છે અને આ રીતે પ્લાસ્ટિકને ફોલ્ડ કરીએ અને હવે આપણે એક મોટો બાઉલ અથવા તો ડીશ હોય તો એ પણ લઈ શકાય છે તો આ રીતે આપણે ઉપરથી એકવાર આ રીતે પ્રેસ કરીશું બેથી ત્રણ વાર આ રીતે પ્રેસ કરશું એટલે રાઉન્ડ શેપ છે એ પૂરીની સાઇઝમાં આવી જશે અને હવે સાઈડની કિનારી છે એ થોડીક જાડી જણાય છે તો આ રીતે હાથની મદદથી બધી સાઈડ પ્રેસ કરતા જઈશું અને તેને રાઉન્ડ શેપ આપતા જઈશું આપણે જે સ્ક્વેર શેપનું તૈયાર કર્યું હતું એ આપણે આમાં વચ્ચે મૂકીશું અને હવે એક સાઈડથી આ રીતે ફોલ્ડ કરીએ અને એવી જ રીતે બીજી સાઈડથી પણ ફોલ્ડ કરીએ અને વચ્ચેથી આ રીતે આપણે પ્રેસ કરીશું એટલે તે એકદમ સારી રીતે સ્ટીક થઈ જાય તો બસ એવી જ રીતે બીજી સાઈડથી પણ આ રીતે ફોલ્ડ કરવાનું તો જુઓ એકદમ પરફેક્ટ એવું આ સ્ક્વેર શેપનું તૈયાર થઈ ગયું છે એકવાર હાથની મદદથી આપણે આ રીતે બધી સાઈડ પ્રેસ કરતા જશું એટલે આપણો આ પોકેટ છે એકદમ સ્ક્વેર શેપનું રેડી થશે તો જુઓ અહીં મેં એક પોકેટ છે રેડી કરી લીધું છે તો ફ્રેન્ડ્સ અહીં જુઓ મેં બીજા બધા પોકેટ છે આ રીતના સ્ક્વેર શેપના રેડી કરી લીધા છે અહીં મેં એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે અને આપણે સેલો ફ્રાય કરવાના છે એટલે મેં અહીં થોડુંક જ તેલ લીધેલું છે તો હવે આપણે રેડી કરેલા પોકેટ છે એ આ રીતના એડ કરીશું અને એકદમ સ્લો ગેસ ઉપર જ આપણે આઠથી નવ મિનિટ જેટલું તેને આપણે થવા દઈએ અને અહીં પલટાવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની આ પોકેટને આપણે લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે આઠથી નવ મિનિટ બાદ આપણે આ રીતના તેને પલટાવી લઈએ અને ફરીવાર આપણે તેને એકદમ ધીમા તાપે જ આઠથી નવ મિનિટ જેટલું આપણે થવા દઈશું તો બસ આ રીતે બેથી ત્રણ વાર આપણે પલટાવી પલટાવીને તેને તળીશું એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે અને તેનો કલર પણ સરસ આવી જશે આઠથી નવ મિનિટમાં તો તમે જુઓ તેનો કલર પણ સરસ આવી ગયો છે અને એકદમ ક્રિસ્પી પણ થઈ ગયું છે તો આ રીતના આપણે ચારામાં બધા લઈ લઈશું એટલે જે વધારાનું તેલ હશે તે આમાં નીતરી જશે તો બસ આવી જ રીતે બીજા બધા પોકેટ છે આપણે તળી લઈએ હું તમને એક કટ કરીને પણ બતાવી દઉં તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા આ પોકેટ છે બનીને રેડી થઈ ગયા છે તો તમે ક્યારે બનાવો છો આવો નવો નાસ્તો એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારે આજની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ